नमस्ते विद्यार्थी मित्रों, आज हूँ तुमने धोरण 11 विषय गुजराती मारा पगीना झाड़मा बे एना लेखा पर अभ्यास करीशु। एना कवि छे देवजी रामजी मोढा, जन्म 8/5/1903, अवसान 21/11/1987। तो तेना विषे आपणे परिचय पहेला लेशी। कवि देवजी रामजी मोढा
ઉંધણ એટલે કે બળતણ. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું. મારા પરિણા જાડવા પે હતા કરતા એકની વાતો. મારા પરિણા પડ્યાના જાડવા બે હતા તે એક દિવસ વાતો કરતા હતા. એક કહે હદ થાય હવે નહીં પાડવું બીજો કમાતો. એક બે પાન કે ચાલુ છે કે ચાલુ કે છે હવે હદ થાય છે હવે નહીં પાડવું બીજો કોઈ ભાઈ પાડવું છે એનો પરિવારનો ઉપયોગ છે કે માથી હવે કમાતો નથી. મારે મારા પરિવાર સાથે જવું છે જંગલમાં. ચાલો અહીંથી ચાલતા થઈ આગા આગા વનમાં જઈ. ચાલો આપણે અહીંથી ચાલતા થઈ દૂર દૂર જંગલમાં વનમાં જઈએ. બીજું કહે એમાં જીવનું જોખમ ને આવે અગિયાર. બીજું ઝાડ કેમ કહે છે ત્યાં તો જંગલમાં તો જીવનું જોખમ છે ત્યાં દરરોજ અગિયારા આવે છે. આવી પ્રતિતાના જન્મે આપણા પર ઉઠારા ના મારા આવે. ઓચિંતા આવે તો આપણી ઉપર જે ઉઠારા એટલે કે કુહાડો છે એનેથી આપણે કાપી નાખ્યો. જો કે મરું કોઈ ના ટળે. જો કે મરું કોઈ ના ટળે આપણું મત હોય તો કોઈ રોકી શકતો નથી. તો એ મરું સ્થિત અકાળે. તો એ શા માટે અકાળે છે કે મૃત્યુ ના આવે છતાં આપણે શા માટે મરવું કાળ વિના શા માટે મરવું અયોગ્ય સમય આપણે શા માટે મરવું. પેલું કહે અહીં ધન ઉઠે તો પાછળના ઉડેરા. પેલું જાણવું એમ કે છે તો અહીં દિવસ ઉઠે ધન એટલે કે દિવસ ઉઠે પણ પાછી રાત ઉઠતી નથી. રાતનો સમય જતો નથી. અહીં અટકું એટલું લાગે તહી તો આપણી ના. અહીં આપણે અટકું એટલું એવું લાગે છે ત્યાં તો આપણી ના છે. ઘણા બધા જાડવાઓ છે. ચાલને આપણે ચાલતા થઈ આગા આગા વનમાં જઈ. ચાલને આપણે અહીંથી ચાલતા થઈ આગા આગા વનમાં જઈ દૂર દૂર વનમાં જઈ. બીજું કહે જેણે જાત ઘસીને આપણને જળ પાય. બીજું વૃક્ષ છે એને કહે છે કે તેમણે જાત ઘસી અને આપણે જળ પાડ્યા છે. આપણે ઉછેર કર્યો છે એમને ક્યારે આપશો આપણા ફળ અને આપણી છાયા. આપણે એને હવે સમય આવી ગયો છે તો આપણે એને ક્યારે આપણી ફળ અને છાયા આપીશું. એને જાત ઘસી તડકાના પાણી ભરી ભરી અને આપણે પીવડાવ્યું છે અને મોટા કર્યા છે તો હવે આપણો સમય આવી ગયો છે એને છાયો અને ફળ આપવા માટે. તો આપણે ક્યારે એને આપશે. હું તો કહું અહીં રોકાઈ જાય. હું તો એમ કહું કે અહીં આપણે રોકાઈ જઈએ